नमस्कार, आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી। હું છું અંકુર રાવલ। સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદના દરિયાપુરમાં બાલ્કની ધરાશાયી થયા બાદ એમસીએ કામગીરી શરૂ કરી છે। એમસીએ દરિયાપુરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરી। જે મકાનની બાલ્કની ધરાશાયી થઈ ત્યાં ડિમોલિશન કરાયું। જર્જરિત મકાનના છતનો ભાગ તોડી પડાયો ત્યારે એમસીએ દેખાડો કરવા કામગીરી કરી હોય તેવી પણ ચર્ચા ત્યાં ચાલી રહી છે। બાલ્કની ધરાશાયી થયા પહેલા કામગીરી કેમ ન થઈ તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। गईकाले दरियापुरमां बालकनी धराशायी थई हती ज्यारे त्यांथी रथयात्रा पसार थई रही हती। बालकनी धराशायी थवा अंगे एस्टेट विभागना अधिकारी रमेश तडवीए निवेदन आप्युं। कह्युं के रथयात्राना रूटमां 292 मकानोने नोटिस अपाई हती। आ मकानने एक दिवस पहला नोटिस आपी हती तो काले वधु माणसो गैलेरी पर आव्या एटले दुर्घटना सर्जाई। એકસો 146મી રથયાત્રા જે છે તે સંપન્ન થઈ ચૂકી છે, પરંતુ ગઈકાલે રથયાત્રા દરમિયાન એક અનિચ્છનીય બનાવ બન્યો હતો કે છતની દિવાલ જે છે તે ધરાશાયી થઈ હતી અને તેમાં એક વ્યક્તિનું નિધન જે છે તે થયું હતું। અત્યારે હાલ વીટીવી જે આ છતની ધરાશાયી થઈ હતી ત્યાં પહોંચ્યું છે। અત્યારે હાલ એએમસી દ્વારા નું એસ્ટેટ વિભાગ જે છે તે ડિમોલિશનની કામગીરી જે છે તે હાથ ધરી રહ્યું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે આ છત હતી આ છતનો ભાગ નીચે પડવાની સાથે 30થી પણ વધારે લોકો જે છે તે ઘાયલ થયા હતા અને ત્યારબાદ એક વ્યક્તિનું નિધન પણ થયું હોવાના સમાચાર જે છે તે પ્રાપ્ત થયા છે। મહત્વની વાત એ છે કે અત્યારે અન્ય જે મકાનો જે છે ત્યાં પણ ડિમોલિશનની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આ પાનકોર નાકાથી લઈ અને જે દરિયાપુર ચોકી જે છે ત્યાં સુધીનો વિસ્તાર છે કે જ્યાં દર વર્ષે રથયાત્રા જે છે તે સંપન્ન થાય છે અને ત્યાં આ પ્રકારની એસ્ટેટ વિભાગની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। અત્યારે હાલ એસ્ટેટ વિભાગ જે છે તે ડિમોલિશન કરી રહ્યો છે। એસ્ટેટ વિભાગના અધિકારી જે છે રમેશભાઈ તડવી તેમની સાથે વાત કરીશું। સાહેબ, અત્યારે હાલ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે, કેટલા મકાનો આવા રૂટ ઉપર હતા અને ગઈકાલે ઘટના બાદ હવે તંત્ર અત્યારે હાલ આ ડિમોલિશનની કામગીરી કરી રહ્યું છે? એકચ્યુઅલી દરિયાપુર વોર્ડમાં રથયાત્રા રૂટમાં કુલ 92 મકાનો હતા। આ લોકોને નોટિસ આપી હતી કે કેમ? આમાં તો એવું સંભળાય છે કે નોટિસ નથી આપી। નોટિસ આપેલી છે, 16/5/23 નોટિસ આપેલી છે। આ અંગે પોલીસને બી જાણ કરવામાં આવેલી છે અને એ અંગે પોલીસ કંટ્રોલમાં બી આપણે લિસ્ટ સાથે નોટિસ મોકલી આપેલી છે। અન્ય મકાનોમાં તકતી મારવામાં આવે છે કે ભયજનક મકાન છે, અહીંયા તકતી નથી મારવામાં આવી તે પણ પ્રકારની વાત છે? આ મકાનમાં તકતી નથી મારેલી, પણ આ જાહેર ચેતવણીનું જે બોર્ડ મારેલું છે એ લોકોએ કાઢી નાખેલું છે। કારણ કે આમાં શટર છે અને શટરની અંદર આ લાગે એવું નહોતું, એટલે અને દિવાલ આખી રાઉન્ડ છે એટલે એ બોર્ડ નથી લાગેલું, એટલે સાદું સ્ટીકર જાહેર ચેતવણીનું મારવાનું આવેલું એ પબ્લિકે કાઢી નાખેલું છે। પરંતુ આક્ષેપ એવા થઈ રહ્યા છે કે જયારે દિવાલ ધરાશાયી થઈ એક વ્યક્તિનું નિધન થયું ત્યારે તંત્ર આવીને આ પ્રકારની નોટિસ લગાવી, એટલા માટે મારેલી છે કે ફરીથી આ જગ્યાએ વધુ પડતા લોકો જાય ના, એના માટે ચેતવણી માટે મારેલી છે। નિરીક્ષણ કરવામાં આવે છે, તંત્ર તપાસ પણ કરે છે, પરંતુ વાત ઠેરની ઠેર આવતી હોય આ પ્રકારની વાત છે? આવા ભયજનક મકાનો જયારે પણ તૂટી પડે છે ત્યારે આગળ લોકો એ જગ્યાએ પ્રવેશે નહીં અને જાય ના, એટલે બેરિકેડિંગ કરવામાં આવે છે અને ફરીથી આ પ્રકારની નોટિસ મારવામાં આવે છે। આખા રૂટમાં જયારે સર્વે કરવામાં આવે ત્યારે કેટલા મકાનો હતા તેમાં લાગતું હતું કે આ મકાન આ પ્રકારની ઘટના બને છે કેમ? આ મકાનની અંદર ગેલેરીનો ભાગ અમને ભયજનક લાગતો હતો એટલે એના માટે અમને નોટિસ આપેલી છે અને વધુ પડતા માણસો એકત્રિત ના થાય એ માટે નોટિસ આપેલી છે। નોટિસ આપી છતાં આ પ્રકારની ઘટના બની, હવે તંત્ર કેવા પ્રકારની કામગીરી કરશે? જે ભયજનક ગેલેરી કે લાગતું હશે એ અત્યારે તમે જોઈ રહ્યા છો અમે ઉતારી દીધી છે। બાજુનું મકાનની બી નોટિસ આપેલી છે, એમાં સ્ટીકર બી લગાડેલું છે, એ ભયજનક ગેલેરી તમારી સામે જ આ ઉતારી છે। આખા રૂટમાં આવા કેટલા મકાનો હતા અને કેટલા મકાનોમાં આ પ્રકારની એક્શન લેવામાં આવી છે? રથયાત્રા તો સંપન્ન થઈ ચૂકી છે, આ રૂટમાં દરિયાપુર વિસ્તારમાં જે રથયાત્રાનો રૂટ છે એમાં કુલ 92 મકાનો હતા અને 92 મકાનમાં અમે આ રીતે કાર્યવાહી કરેલી છે, જેમાં જ ભયજનક મકાનો લાગતા હતા કે જે ગેલેરીનો ભાગ એ દૂર કરવામાં આવેલો છે। એવું નતું લાગતું કે પહેલા જ આ પ્રકારની ઘટના એટલે ડિમોલિશનની કામગીરી કરવામાં આવતી હતી આવવી જોઈએ કે જેથી કરીને આ પ્રકારની ઘટના ના બને? એમાં જે અમને ભયજનક લાગ્યું એ ઉતારી નાખેલું છે અને આ મકાનમાં ગેલેરી જે છે એ વધુ પડતા લોકો એકત્રિત થવાના કારણે
આ ઘટના બનેલી છે. તંત્ર પણ રથયાત્રા દરમિયાન સાબદુ હોય છે. આ પ્રકારની ઘટના આ વિસ્તાર આખો રૂટ જે છે એમાં અનેક મકાનો આ પ્રકારના છે, એમાં તંત્ર કે જાહેરાત કે જાણ નથી કરતું જયારે રથયાત્રા નીકળે ત્યારે કે આટલા આટલા લોકો ઉપસ્થિત ના થાય એ પ્રકારની કોઈ એમાં જાહેરાત કરવામાં આવી? પેપરમાં બી આપી જાહેરાત આપવામાં આવેલી છે, પર્સનલ સ્ટાફ બી મૂકવામાં આવેલો છે. પરંતુ આ મકાનની અંદર વધુ પડતા માણસો એકત્રિત થયા અને એના વજનના કારણે જૂની ગેલેરી હતી એ તૂટી પડી છે. હવે કેટલા મકાનો આ પ્રકારના છે અને એની એસ્ટેટ વિભાગ કામગીરી કરશે અને કેટલા મકાનોને ડિમોલિશન કરશે? આવા પ્રકારના અમારે કુલ 292 રથયાત્રા રૂટના છે, એ બધા મકાનો ચેક કરી લેશું અને જે ભયજનક લાગશે આવી રીતે ગેલેરીનો ભાગ જે છે એ અમે દૂર કરી દઈશું. તો અત્યારે હાલ એસ્ટેટ વિભાગ જે છે તે કામગીરી કરી રહ્યું છે, ડિમોલિશનની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ રથયાત્રા રૂટમાં જેટલા મકાનો હશે તેને ડિમોલિશન કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવશે કે જેથી કરીને આ પ્રકારનો બનાવ ન બને. પરંતુ ગઈકાલે જે પ્રકારે દુઃખદ બનાવ બન્યો છે અને તેને લઈ અને જે ખેદ પણ કરવામાં આવી રહ્યું છે, મહત્વની વાત એ છે કે નોટિસ પાઠવવામાં આવી છે તે પ્રકારની વાત પણ તેઓ સ્વીકારે છે. પરંતુ લોકો વધારે એકત્રિત થયા હતા અને તેના કારણે આ પ્રકારની ઘટના બની હોવાની વાત છે તે કરી રહ્યા છે. દર્શક ઠાકોર સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી અમદાવાદ.